ये तस्वीर हिंदुस्तान का गौरव बढ़ाने वाली तस्वीर है। लड़कियों के जीन्स और टी शर्ट पर सवाल उठाने वाले जरा कान खोलकर इनकी बहादुरी सुन ले। हाथों में राइफल और पिस्टल लेकर खड़ी ये लड़कियां कोई आम लड़कियां नहीं हैं। ये गुजरात की एंटी टेररिस्ट स्क्वाड टीम में तैनात देश की वो बहादुर बेटियां हैं जिन पर आज पूरा देश गौरवान्वित महसूस कर रहा है। અલારખા સાંધ નામનો એક આરોપી છે જે ખૂબ જ કુખ્યાત છે તેની ઉપર મર્ડર લૂંટ સરકારી કર્મચારી ઉપર એસોલ્ટ અને શરીર સંબંધી અન્ય ગુનાઓ દાખલ થયેલા છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે એક માથાનો દુખાવો થઈ ગયેલો આરોપી છે છેલ્લા ત્રણ મહિનાથી એટીએસ એ આરોપીને ટ્રેક કરતી હતી સુના આપને જો પોલીસ કા સિરદર્દ બન ગયા થા વો આરોપી કિસી ભીગી બિલ્લી કી તરહ ઇન બહાદુર બેટીઓ કે કદમો પર બેઠા હુઆ હૈ। दरअसल गुजरात एटीएस की टीम को जानकारी मिली थी कि बोटाद के जंगल में गैरकानूनी संदिग्ध कार्रवाई चल रही है, जिसके बाद गुजरात एटीएस के डीआईजी हिमांशु शुक्ला ने एक टीम बनाई जिसमें चार महिला पुलिस इंस्पेक्टर्स को शामिल किया गया और ये वही टीम थी जिसने देर रात जंगल में सर्च ऑपरेशन को अंजाम देकर एक नामी डॉन को गिरफ्तार किया। आपको बता दें कि जुसब अल्लारखा के खिलाफ जूनागढ़ में 15 से ज्यादा हत्या और लूट के केस दर्ज हैं। વિસ્તાર છે કે જેની ચારે બાજુ ડુંગરો અને વચ્ચે જંગલ જેવો એક એરિયા આવેલો છે ત્યાં જુસબ છુપાયેલો છે તો એક ટીમ બની જેમાં અમે ચાર મહિલા પીએસઆઈઓ અને પીએસઆઈ અગ્રાવત સાહેબ હતા ટીમમાં સામેલ અને અમે લોકો લેટ નાઇટ અહીંથી મૂવ થઈ અને ત્યાં ડુંગર ક્રોસ કરી અને સવારના 5:15 ત્યાં છુપાઈ રહેલા કે જેથી અમે જુસબની થોડી મૂવમેન્ટ જોવા મળે તો અમે એને દબોચી શકીએ। જેવું અંજવાળું થયું સવારે તેઓ અમે લોકો નજીક જઈ અને એને ઉઠવાનો મોકો મળે એ પહેલાં દબોચી લીધેલો। અમે લોકો હથિયાર સાથે ગયેલા કારણ કે જુસબે અગાઉ પણ પોલીસ ઉપર ફાયરિંગ કરેલા અથવા એસોલ્ટ કરેલાના ગુના બનેલા છે। સલામ હૈ ઇન વીર મહિલાઓ કે ગૌરવ ઓર અદમ્ય સાહસ કો। અપની જાન પર ખેલ કર ભી અપની ડ્યુટી કો સબસે આગે રખતે હુએ ઇન મહિલા અધિકારીઓ ને એસી મિસાલ કાયમ કી હૈ જિસ પર આજ પૂરે દેશ કો ફખ્ર હૈ। क्राइम तक इस वीडियो के माध्यम से इन महिला अधिकारियों को तहे दिल से सलाम करता है और आशा करता है कि समाज में इन जैसे और भी पापियों के खात्मे के लिए हमारी बहादुर बेटियां इसी तरह दुर्गा का रूप लेकर उनका संहार करती रहेंगी। क्राइम तक।